અક્ષર શૈક્ષણિક સંકુલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોવાના છે સ્ટાન્ડર્ડ 4th ની અંદર બર્ડ એટલે કે પક્ષીઓ. આના પહેલાના લેક્ચરમાં પણ આપણે પક્ષીઓ જોયા હતા, એમાંથી જે થોડા ઘણા બાકી રહ્યા હશે એ આજે આપણે સમજીશું. પેલું છે ઓસ્ટ્રિચ, OSTRICH, ઓસ્ટ્રિચ એટલે કે શાહમૃગ, શાહમૃગ. ઓસ્ટ્રિચ એટલે, ઓસ્ટ્રિચ એટલે શું થાય તો કે શાહમૃગ. પછી છે આઉલ, OWL, આઉલ એટલે કે ઘુવડ. પછી છે આઉટ, આઉલેટ, OWLET, આઉલેટ એટલે કે ચીબરી. પછી છે પેરોટ, PARROT, પેરેટ એટલે કે પોપટ, એ તો આપણે બધાને ખબર જ હોય. પછી છે પીકોક, PESCOCK, પીકોક એટલે મોર, એ પણ આપણે બધાને ખબર હોય. પછી છે પેલિકન, PELICAN, પેલિકન એટલે કે પેણ, હણ આવશે, શું આવશે, હણ, પેણ. પછી છે પિંજન, PIGEON, પિંજન એટલે કે કબૂતર. અને કબૂતરનો બીજો પણ શું કહેવાય તો કે ડવ પણ કબૂતરને કહેવાય, DOVE, ડવ એટલે પણ કબૂતર. પછી છે ક્વિલ, CUAIL, ક્વિલ એટલે કે તેતર. ક્વિલ એટલે શું થાય, તેતર, QUAIL, ક્વિલ એટલે કે તેતર. પછી છે રોબિન, ROBIN, રોબિન એટલે કે દઈડ, દે એને માથે બે કા માત્ર, ય અને ડ, દઈડ. પછી છે શ્રીકે, SHRIKE, શ્રીકે એટલે કે લટોરો, લટોરો. આવા પક્ષીનું નામ તો આપણે ક્યારેય સાંભળ્યું હોય પણ નહીં, SHRIKE, શ્રીકે એટલે કે લટોરો. પછી છે સ્કાયલાર્ક, SKYLARK, સ્કાયલાર્ક એટલે કે લાવરી, શું થાય, લાવરી. પછી છે સ્પેરો, SPARROW, સ્પેરો એટલે કે ચકલી. પછી છે સનબર્ડ, SUNBIRD, સનબર્ડ એટલે કે શક્કરખોરો, સનબર્ડ એટલે શું થાય તો કે શક્કરખોરો. પછી છે શ્વાન, SWAN, શ્વાન એટલે કે હંસ, શ્વાન એટલે શું થાય તો કે હંસ. પછી છે ટેઇલર બર્ડ, TAILORBIRD, ટેઇલર બર્ડ એટલે કે દરજીડો, દરજીડો છે તો એ પોતાનો માળો છે એ જાતે સીવીને બનાવે છે એટલે એને શું કહેવામાં આવે છે, દરજીડો. પછી છે ગીધ, વલ્ચર, VULTURE, વલ્ચર એટલે કે ગીધ, વલ્ચર એટલે શું થાય તો કે ગીધ. પછી છે વેવર બર્ડ, પછી છે એટલે વેવર બર્ડનું સ્પેલિંગ શું થશે તો કે WEAVERBIRD, વેવર બર્ડ એટલે કે સુગ્રી, સુગ્રીનો માળો આપણે જોયો હોય તો કે ઉપરથી સાંકડો હોય, પછી વચ્ચેથી આવી રીતે પોળો હોય, પાછો નીચેથી સાંકડો હોય, એ રીતે સુગ્રીનો માળો હોય છે. તો એને શું કહેવાય સુગ્રીને ઇંગ્લિશમાં, તો કે વેવર બર્ડ, WEAVERBIRD, વેવર બર્ડ એટલે કે સુગ્રી. પછી છે વુડ પીકર, WOOD, વુડ અને પીકર, PECKER, વુડ પીકર એટલે કે લક્કડ ખોદક. આ લક્કડખોદ છે એ બેઠો 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 લાકડું છે અને પોતાની ચાંચ છે એકદમ અણીવાર્યું હોય, તીક્ષ્ણ હોય એટલે શું કરે, પોતાની ચાંચથી લાકડું ખોદા જ રાખે, ખોદા જ રાખે એટલે એને શું કહેવામાં આવે છે, લક્કડખોદ કહેવામાં આવે છે. અને એનું સ્પેલિંગ શું થાય તો કે WOOD PECKER, વુડ પીકર એટલે કે લક્કડ ખોદક. અને થોડાક પક્ષીઓ છે આપણે આના પહેલાના લેક્ચરમાં સમજ્યા હતા, થોડાક પક્ષીઓના સ્પેલિંગ છે આજે આપણે સમજ્યા. જો આના સિવાય પણ તમને કોઈ પક્ષીના સ્પેલિંગ આવડતા હોય અથવા તો આ પક્ષી છે એવું તમને ખબર હોય તો તમારે જાતે તમારી રફબુકમાં અથવા તમારી હોમવર્ક બુકમાં નોટ કરવાનું રહેશે. વધુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું.